સ્વાગત છે. ચેપ્ટર 2 લેક્ચર 4 ધોરણ 2 વિષય ગણિત. એમાં તમારે ચેપ્ટર નંબર 8 છે દશક અને એકમ. આના વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરેલો છે. આના પહેલાના લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો કે સિક્કા અને નોટો, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, એવી રીતે અલગ અલગ જે આપણે રૂપિયા છે, આપણું ચલણ છે, તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે શું જોવાનું છે? તો કે તમારી બુકમાં પેજ નંબર 12 ઉપર તમને આવી રીતે એક કોષ્ટક આપેલું છે. પ્રશ્ન નંબર 8 છે, એની સૂચના શું છે? તો કે નીચે કોઠામાં એક શાળાના ધોરણવાર વિદ્યાર્થીઓની વિગત આપેલી છે, તેમાંથી 10-10 વિદ્યાર્થીઓની ટુકડીઓ બનાવવાની છે અને તેના માટે ખૂટતી વિગતો આપણે અહીંયા પૂરવાની છે અને આના ઉપરથી અહીંયા જે આપણે વિગતો પૂરીએ એના પરથી આજે નીચે તમને 5 પ્રશ્નો આપ્યા છે, તેના જવાબ આપવાના છે. તો આજે આપણે અહીંયા શું શીખવાનું છે? તો કે આપણને અહીંયા 1-5 ધોરણ આપેલા છે. એ 5-5 ધોરણમાં કુલ કેટલી કેટલી સંખ્યા છે તે ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા તમને અહીંયા દર્શાવેલી છે. હવે આ બે વસ્તુની માહિતી તમને આપેલી છે, તેના પરથી તમારે આ માહિતી મેળવવાની છે. કોઈ માહિતી મેળવવાની છે? તો કે 10-10 વિદ્યાર્થીઓની ટુકડી બનાવવાની છે અને એ ધોરણમાં કુલ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેમાંથી 10-10 ની ટુકડી બનાવતા કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે છે તે આપણે આ ખાનામાં લખવાનું છે. તો અહીંયા 10-10 ની બનતી ટુકડીઓ ત્યાં દશક લખેલું છે અને બાકી રહેતા વિદ્યાર્થીઓ તેમાં એકમ લખેલું છે. એટલે કે સેના ઉપરથી આપણે શોધશું? તો કે અહીંયા સંખ્યા શું આપી છે? 53. એમાં એકમનો અંક શું થશે? 3. અને દશકનો અંક શું થશે? તો કે 5. એવી રીતે દશકનો અંક છે એટલી ટુકડી બનશે અને જે એકમનો અંક છે તે વિદ્યાર્થી એટલા ટુકડી બનાવતા બાકી રહેશે. તો ચાલો આપણે આ વિગત પૂરી કરીશું. 1-5 ધોરણ આપ્યા છે તમને. ધોરણ 1 એમાં તમને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપી છે? 53. પહેલા ધોરણમાં 53 વિદ્યાર્થીઓ છે. હવે એમાંથી 10-10 ની ટુકડી બનાવી છે તો દશકનો અંક કયો છે? તો કે 5. 10-10 ની ટુકડી કેટલી બનશે? 5. અને ટુકડી બનાવતા બાકી રહેતા વિદ્યાર્થીઓ એટલે એકમનો અંક શું છે? તો કે 3. ચાલો હવે ધોરણ 2, તેમાં અહીંયા દશકનો અંક શું છે? 4. એટલી ટુકડી બનશે અને બાકી કેટલા વિદ્યાર્થીઓ રહેશે? 1. એકમનો અંક અહીંયા 1 છે ને. હવે ધોરણ 3, એમાં કુલ 39 વિદ્યાર્થીઓ છે. તો 10-10 ની ટુકડી બનવામાં દશકનો અંક હશે એટલી ટુકડી બનશે, એટલે 3 ટુકડી બનશે 10-10 ની અને 9 વિદ્યાર્થીઓ બાકી રહેશે. ધોરણ 4 માં 57 વિદ્યાર્થીઓ છે. તો 10-10 ની ટુકડી બને તો એમાં દશકનો અંક એટલે કે 5, એમાં 5 ટુકડી બનશે અને બાકી રહેતા વિદ્યાર્થીઓ એટલે એકમનો અંક શું છે? 7. એટલે કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે? 7 વિદ્યાર્થીઓ. હવે ધોરણ 5, એમાં કુલ 28 વિદ્યાર્થીઓ છે. બરાબર સમજાય છે ને બાળકો? હવે આમાં 10-10 ની ટુકડી બનાવી છે તો એમાં દશકનો અંક એટલે કે અહીંયા દશકનો અંક શું છે? 2. એટલે 10-10 ની 2 ટુકડી બને છે અને ટુકડી બનાવતા બાકી રહેતા વિદ્યાર્થીઓ એટલે કે એકમનો અંક, આમાં એકમનો અંક શું આપ્યો છે? 8. એટલે 8 વિદ્યાર્થીઓ બાકી રહેશે. હવે અહીંયા શું કરવાનું છે? તો કે કુલ ટુકડી કેટલી બને છે તે આપણે અહીંયા લખવું જોઈએ. તો 5-4 આનો સરવાળો કરશું. 1-5 ધોરણમાં આપણે જેટલી જેટલી ટુકડીઓ બનાવી છે તે બધી ટુકડીનો સરવાળો કરીએ એટલે 5-5 ધોરણની કુલ કેટલી ટુકડી બનાવી છે તે આપણને જવાબ મળી ગયો. તો 5-4 એટલે 9. 9-3 એટલે 12. 12-5 એટલે 17. 17-2 એટલે 19. કુલ કેટલી ટુકડીઓ બનશે 10-10 ની? 19 ટુકડીઓ. અને
બાકી રહે છે, એક કુલ કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા છે ટુકડી બનાવતા તે આપણે અહીંયા સરવાળો કરી ને લખશું. તો 3 + 1 એટલે 4, 4 + 9 એટલે 13, 13 + 7 એટલે 20, ને 20 + 8 એટલે 28. કુલ 28 વિદ્યાર્થીઓ બાકી રહેશે. હવે આપણે અહીંયા 10-10 ની ટુકડીઓ કેવી રીતે કેટલી બને છે તે મેળવ્યું, અને કુલ વિદ્યાર્થીઓ કેટલા બાકી રહે છે, ધોરણ પ્રમાણે કેટલા બાકી રહે છે તે વિગત પૂરી કરી. હવે આ વિગતો જે આપણે મેળવી છે તેના પરથી આપણે અહીં આ 5-5 પ્રશ્નોના જવાબ મેળવવાના છે, શોધવાના છે. આટલું સમજાઈ ગયું બધાને? હવે એમાં પહેલો પ્રશ્ન શું છે કે ધોરણ 2 ની 10-10 ની કેટલી ટુકડીઓ બને અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા. તો પહેલા તમને શું કીધું, ધોરણ 2 એટલે અહીંયા તમને ધોરણ આપ્યું છે, એમાં બીજું ધોરણ ક્યાં છે તો કે આ રહ્યું. એમાં આપણે જોવાનું છે ધોરણ 2 ની 10-10 ની કેટલી ટુકડીઓ બની. તો કે 10-10 ની ટુકડી બનાવવાનું કયું ખાનું છે, આ ખાનું. એમાં તમારે જોવાનું છે કે બીજા ધોરણમાં કેટલી ટુકડીઓ બની છે. તો તમે જોઈ શકો છો આ બીજા ધોરણમાં 10-10 ની કેટલી ટુકડી બની, તો કે 4 ટુકડી જવાબ મળી ગયો આપણને. હવે આગળ શું પૂછ્યું છે, અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા. હવે બાકી રહેતા વિદ્યાર્થીઓનું ખાનું કયું છે, આ એમાં ધોરણ 2 માં કયું આવશે, અને જો જે 2 ની સામે આ 1 આવે છે. તો 10-10 ની ટુકડી બને છે 4, અને વિદ્યાર્થીઓ કેટલા બાકી રહે છે, 1. ચાલો હવે પ્રશ્ન નંબર 2, ધોરણ 4 ની 10-10 ની કેટલી ટુકડીઓ બની. ધોરણ 4 શોધવાનું છે, ક્યાં છે ધોરણ 4, તો કે અહીંયા ધોરણ 4 છે, એમાં 10-10 ની કેટલી ટુકડી બને છે. આ ધોરણ 4 ની સામે શું છે, અહીંયા 5, ધોરણ 4 માં 10-10 ની 5 ટુકડીઓ બને છે. અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે છે, તો કે ધોરણ 4 ની સામે બાકી રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, 7. અહીંયા 7 લખીશું. પ્રશ્ન 3, 10-10 ની કુલ કેટલી ટુકડીઓ બની. હવે આપણે શું આપણને પૂછ્યું છે, અહીંયા 10-10 ની ટુકડીઓ છે, 1 થી 5 ધોરણની કુલ કેટલી ટુકડીઓ બની છે એનો આપણે અહીંયા સરવાળો કર્યો હતો ને, તો આ એનો જવાબ છે. કુલ ટુકડીઓ કેટલી છે, તો કે 19. ત્યારબાદ પ્રશ્ન 4, 10-10 ની ટુકડીઓ બનાવતા કુલ કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા. અહીંયા આપણે શું જોયું, 10-10 ની કુલ કેટલી ટુકડી બનાવી, 19. એટલે આ બધી 5-5 ધોરણની જેટલી ટુકડીઓ હતી એને આપણે સરવાળો કર્યો એટલે કુલ ટુકડીઓ મળી ગઈ. હવે આપણને શું પૂછ્યું છે, તો કે ટુકડીઓ બનાવતા બાકી રહેતા વિદ્યાર્થીઓની જે સંખ્યા છે તે કુલ કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા છે. તો એ અહીંયા આપણે મેળવ્યું હતું, શું હતું, 28. 28 વિદ્યાર્થીઓ કુલ બાકી રહે છે. હવે પ્રશ્ન 5, બાકી રહેલા કુલ વિદ્યાર્થીઓની 10-10 ની કેટલી ટુકડીઓ બને. સરખું સમજવાનું છે, શું પૂછે છે, બાકી રહેલા કુલ વિદ્યાર્થીઓ એટલે બાકી રહેતા વિદ્યાર્થીઓ છે તે કુલ કેટલા છે, 28. ઈ 28 વિદ્યાર્થીઓ છે, એમાંથી આપણે 10-10 ની હજી ટુકડી કેટલી બનાવી શકશું, તો કે 28 એટલે 20 + 8. અહીંયા સમજો તમે, 28 એટલે શું થશે, 20 + 8. હવે આ 20 છે, એની તમે 10-10 ની બે ટુકડીઓ બનાવશો, આ પહેલી ટુકડી અહીંયા ત્રીજી ટુકડી, એટલે કુલ કેટલી ટુકડી થશે, 10-10 ની બે ટુકડી. અને આ 28 વિદ્યાર્થીઓમાં તમે 10-10 ની બે ટુકડી બનાવશો એટલે 20 વિદ્યાર્થીઓ ની ટુકડી બનશે ને બે. હવે એમાંથી બાકી હજી કેટલા વિદ્યાર્થીઓ વધશે, તો કે 8 વિદ્યાર્થીઓ.
વિદ્યાર્થીઓ, 95 વધારીને કુલ 28 વિદ્યાર્થીઓ બાકી રહેતા હતા, તેમાંથી તમારે 10-10 ની ટુકડી બનાવવાની હતી, તો બે ટુકડી બને એટલે 20 વિદ્યાર્થીઓની ટુકડી બની ગઈ. હવે ટુકડી બનાવતા કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા?